જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આપણે હવે યુનિટ 1 માં અગેન્સ્ટ ધ વર્ડ્સ જે છે, બરાબર, જે બધાયથી અલગ પડતી હોય એવી ત્રણ સ્ટોરીઓ છે, જેમાંની એક સ્ટોરી આપણે કરી લીધી છે ટ્રેક 2 તાજનગર, જેમાંની હવે સેકન્ડ સ્ટોરી છે સીતાપુર લાઈટ્સ, જેના વિશે આપણે માહિતી મેળવવાના છીએ. તો તમે ટેક્સ્ટ બુક તમારી પાસે જ રાખજો અને પેન્સિલ અને ઇરેઝર લઈને રાખજો, જેથી કરીને આપણે જ્યાં તમને કહું ત્યાં તમે સ્પેલિંગનું ગુજરાતી કે તમને સિનોનિયમ્સ કહું તો એ સિનોનિયમ્સ તમે લખી લો. હવે આપણે જોઈએ તો કે ઇન રૂરલ ઉત્તરપ્રદેશ ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ આર વિધાઉટ પાવર. તો કે રૂરલ એટલે થાય ગ્રામીણ, બરાબર, અને ક્યાં ગ્રામીણ, તો કે ઉત્તરપ્રદેશ. ઉત્તરપ્રદેશના ગ્રામીણ વિસ્તારમાં 60% પણ વધારે ઘરોમાં લાઇટ છે નહીં. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ નો પાવર, અને તેમાંનું એક સીતાપુર ડિસ્ટ્રિક્ટ છે કે જ્યાં ખરેખર લાઇટ છે નહીં. અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ કોલ મેરાગાવ પાવર એમજીપી ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ અને બાબત. આમાં પણ ખબર છે વસ્તુ થાય, પણ અહીંયા બાબત લેવાનું છે. તો કે એક નાનકડો સામાજિક સોશિયલ એન્ટરપ્રાઇઝ, એટલે સામાજિક એન્ટરપ્રાઇઝ, એટલે એક સામાજિક અને સંસ્થા પણ કહી શકી. તો કે એક નાનકડો એકમ અથવા સંસ્થા છે કે જેને શું બોલાવવામાં આવે છે, કોલ્ડ બોલાવું, મેરાગાવ પાવર તરીકે બોલાવવામાં આવે છે, જેનો શોર્ટ ફોર્મ છે એમજીપી, એ આ બાબતને બદલવાનો પ્રયત્ન કરી રહી છે. ધેય આર પુટિંગ 2 સોલાર પેનલ એટ અ ટાઈમ. તેઓ એક જ સમયે 2 સોલાર પેનલ છે એ મૂકે છે, એટ અ ટાઈમ, એટલે એક જ સમયે. ઇન જસ્ટ ઓવર અ યર, માત્ર એક જ વર્ષમાં એમજીપી હેઝ કનેક્ટેડ મોર ધેન 3500 કસ્ટમર ટુ સોલાર પાવર મિની ગ્રીડ એટ અ વિલેજ લેવલ. હવે શું કહે છે કે માત્ર એક જ વર્ષમાં એમજીપી છે એ શું કરેલા, તો કે મોર ધેન 3500 એટલે જોડાયેલું હોવું, અને એના સોલાર પાવર મિની ગ્રીડ એટલે કે નાના એકમો, બરાબર, નાના એકમો સાથે, અને એ ક્યાં ક્ષેત્રે, તો કે ગ્રામીણ ક્ષેત્રે જોડેલા છે, લેવલ એટલે ક્ષેત્ર. હવે આ બધું આપણે આવી જાય, એટલે સેકન્ડ પેરેગ્રાફ છે કે જેમાં વિલેજ બાય વિલેજ એમજીપી ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલાર માઇક્રો ગ્રીડ. હવે બીજા પેરેગ્રાફમાં એવું કહે છે કે આ એમજીપી કાર્ય કઈ રીતે કરે છે, જો જોઈએ તો કે વિલેજ બાય વિલેજ, ગામે ગામ, બરાબર, એમજીપી છે એ શું કરે છે, આ નેટવર્કને ઓછા ભાવે સોલાર માઇક્રો ગ્રીડ છે એ શું આપે છે, તો કે ધેટ પ્રોવાઈડ 2 LED લાઇટ્સ એન્ડ અ મોબાઇલ ચાર્જિંગ પોઈન્ટ ટુ ઓલ પેઇંગ હાઉસ હોલ્ડ એટ અ કોસ્ટ ઓફ 25 રૂપીઝ પર વીક. થોડું મોટું વાક્ય છે, પણ આપણે એના શોર્ટમાં આપણે લેશું કટકે કટકે. પહેલા કે ગામે ગામે એમજીપી છે એ આ નેટવર્ક છે એ બાંધી રહ્યું છે, લો કોસ્ટ સોલાર માઇક્રોગ્રીડ છે તે શું આપી રહ્યું છે, તો કે 2 LED લાઇટ્સ, 2 LED લાઇટ આપી રહ્યું છે, અને એના સાથે મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ. મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ એટલે કે એક મોબાઈલનો ચાર્જિંગ પોઈન્ટ આર્ટિકલ છે, એટલે એનો મતલબ થાય છે એક. ટુ ઓલ પેઇંગ હાઉસ હોલ્ડ એટ અ કોસ્ટ ઓફ 25 રૂપીઝ પર વીક. આ એક ખાસ યાદ રાખવાનું છે કે જેટલા ઘરો એને રૂપિયા ચૂકવે છે, એટલે કે પર વીકના 25 રૂપિયા ચૂકવે છે, એ બધાને ઓછા કોસ્ટે એ આ સોલાર પાવર છે એ આપે છે માઇક્રોગ્રીડ, અને એ શું આપે છે, તો કે 2 LED લાઇટ્સ અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ. ધેટ એટલે આ યાદ રાખવાનું છે કે 25 રૂપીઝ પર વીક, આ ખાસ યાદ રાખવાનું છે. એક અઠવાડિયાના 25 રૂપિયા લઈએ છે કેના, તો કે 2 LED લાઇટ ફિટ કરવાના અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ આપવાના. હવે ધેટ ઇઝ ચીપર ધેન કેરોસીન, અને આ ચીપર અને સસ્તું, એના કરતા સસ્તું છે, તો કે કેરોસીન કરતા સસ્તું છે. વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ એક્રોસ અ મંથ, કે જેનો એક્રોસ, આપણે એક એડિટિંગનો ટોપિક છે,
એક શબ્દ છે પ્રીપોઝિશન છે એક્રોસ એટલે કે આખો મહિનો એક્રોસ એટલે આમ પસાર થવું છે એટલે કે મહિનામાંથી આપણે પસાર થાય છે બરાબર તો વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ એક્રોસ અમાઉન્ટ આખા મહિનામાં જો પસાર કરીએ તો લગભગ એનો કોસ્ટ કેટલો થઈ જાય છે ડબલ કેનો કેરોસીનનો બરાબર કેનાથી ડબલ થઈ જાય છે તો કે સોલાર પાવરથી એટલે આનો પર વીકમાં આપ્યો છે અને આનો કેના કીધો છે મંથમાં ડબલ થાય છે એટલે આનો જો 25 રૂપિયા હોય તો પર એક અઠવા એક મહિનામાં ચાર અઠવાડિયા આવે છે તો 25 ચોખ્ખું 100 એ રીતના 100 રૂપિયા થાય પર મંથ આનો તો આનો મહિને કેટલો હોય રૂપિયા 200 રૂપિયા હોય એટલે આનેથી ડબલ થાય છે ત્યારબાદ સોલાર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ એ તો બધાને ખબર જ છે કે સોલાર પાવર છે કેવો સોર્સ છે તો કે ધુમાળા રહિત હોય છે સોર્સ ઓફ લાઇટ લાઇટનો એ એકમ છે કમ વિથ એડેડ બેનિફિટ ટુ કસ્ટમર અને વધારામાં તેમાંથી શું આપણને આવે છે શું ઉમેરો થાય છે તો કે કસ્ટમરની હેલ્થ પણ એમાં હેલ્થને પણ શું થાય છે બેનિફિટ થાય છે એટલે એનો ફાયદો મળે છે આમાં અમુક છે એ તમે જોઈ લો તમારા બુકમાં લખી લીધો ન ખબર પડી હોય તે ચાલો હવે આપણે પહેલો બીજો પેરેગ્રાફ કર્યો હવે થર્ડ પેરેગ્રાફ જે છે એમાં આપણે જોઈએ કે ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રીડ ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ ઇન ધ વિલેજ ગામડામાં જે માઇક્રોગ્રીડ્સ છે એને જે ફિટ કરતા ઇન્સ્ટોલિંગ કરતા એ એક ગ્રાન્ડ ઇવેન્ટ હોય છે બરાબર ગ્રાન્ડ અને ભવ્ય એક ભવ્ય ઇવેન્ટ હોય છે ઇવેન્ટ એટલે બાબત થાય છે પ્રક્રિયા થાય છે એન્ડ એવરીવન ગેટ્સ ઇન્વોલ્વ અને દરેક લોકો આ જે ઇવેન્ટ હોય છે પ્રક્રિયા હોય છે એમાં શું થાય છે ઇન્વોલ્વ ઇન્વોલ્વ એટલે સામેલ અથવા ભાગ લેવો ઇન ધ વિલેજ ઓફ દમદમપુરવા ગામમાં ધ ટીમ મેપ ધ વિલેજ હાઉસ બાય હાઉસ તો કે આ જે ટીમ હતી એ ઘરે ઘરે નકશાઓ લઈને જતી હતી મેપ એટલે નકશા થાય બિનિથ ધ સ્ક્રોચિંગ મિડ ડે સન સ્ક્રોચિંગ બિનિથ એટલે અંડર થાય છે એટલે કે નીચે અંડર આમ થાય છે તો કે સ્ક્રોચિંગ એટલે કે ખૂબ જ દાજી જાય એવા તડકામાં એટલે કે બળબળતો તડકો એવું તમારે નવનીતમાં આપેલું હશે તો એ જે જોઈ લેવું ખૂબ જ સખત તડકો હોય છે એની હેઠળ આ ટીમ છે એ ઘરે ઘરે શું જાય છે ગામડામાં ઘરે ઘરે જઈને નકશા લઈને જાય છે શું કરવા તો કે વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ ઈચ વાયર તો કે દરેક વાયરને ક્યાં સ્થાને મૂકવો કાર્યરત કરવો એ કાર્ય કરવા માટે તેઓ ઘરે ગામડામાં ઘરે ઘરે જાય છે સો એઝ ટુ કનેક્ટ કસ્ટમર ટુ ધ પાવર સોર્સ કે જેથી કરીને તે આ પાવર સોર્સ સાથે શું કરી શકે કસ્ટમરોને કનેક્ટ કરી શકે એટલે કે એના સાથે જોડી શકે સમ હાઉસ હોલ્ડર જોઈન ઇન કેટલાક મકાન માલિક અથવા જે ઘરધર છે એ આની સાથે જોઈન થાય છે એટલે એમાં કામ કરે છે એમાં થોડાક હાથ એનો શું કે આપણે એનામાં મદદ કરે છે મદદરૂપ થાય છે અધર્સ વાઇલ અધર લુક ઓન બાકી બીજા શું કરે છે જોયા કરે છે ત્રીજું કોલિંગ આઉટ ઓર્ડર અને જોઈને પછી શું કરતા હોય આમ કરી નાખો ને તેમ કરી નાખો એવું ખાલી કહેતા જ હોય છે તમે પણ જોતા હશો આપણી શેરીમાં કાંઈ પણ કાર્ય થાય અથવા તો કાંઈ પણ પ્રસંગ હોય તો અમુક લોકો છે એમાં થોડી મદદરૂપ થતા હોય છે અને અમુક લોકો એમ કહેતા આમ કર્યું હોત તો સારું હોત ને આમ કર્યું હોત તો સારું હોત રેડી એ જ બાબત આ કહેવામાં માગે છે કે જ્યારે ગામડામાં કોઈ ઘરમાં સોલાર પેનલ છે એ ફિટ કરવામાં આવે છે ત્યારે અમુક લોકો છે એમાં મદદરૂપ થાય છે અમુક લોકો જોયા કરે છે અને માત્ર શું કરે છે કોલ આઉટ એટલે કે માત્ર કહ્યા કરે છે બરાબર ઓર્ડર હુકમ કર્યા કરે છે અથવા વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસીડિંગ વાઇડ આઈ પ્રોસીડિંગ એટલે કે પ્રક્રિયા અને વાઇડ આઈ એટલે કે એક ધારું આપણે કહીએ ને પોળી આપણે જોયા કરે છે ક્યુરિયસ ક્યુરિયસ એટલે કે શું થશે તો કે આતુરતા આતુરતાપૂર્વક આ પ્રોસીડિંગને શું કરે છે નિહાળિયા કરે છે એકદમ પોળી આપે હવે એના પછીનો નેક્સ્ટ આપણે જે પેરેગ્રાફ છે એમાં શું આવે છે
तो के दर रूप हवे आ 16 पेमा गामडा मा क्या जगह फिट करवी एन माहिती छे केवा घरो मा द रूप ऑफ अ स्टर्डी ब्रिक वॉल होम इन ईच विलेज इज ऑलवेज चूजन एज द साइट फॉर द पैनल एंड बैटरी तो लांबु वाक्य छे हवे शू के छे रूप रूप वाले आपण खबर छे छापरू સ્ટર્ડી એટલે મજબૂત બ્રિક વોલ એટલે ઈંટોની દીવાલ રેડી તો કે દરેક ગામમાં તે આ સાઇટ એટલે જગ્યા આપણે કે એવી જગ્યા છે જે પેનલ અને બેટરી માટે પસંદ કરે છે હંમેશા કે જે ઘરની દીવાલો કેવી બનેલી હોય તો કે ઈંટોની બનેલી હોય અને એનું છાપરું કેવું હોય તો કે એકદમ મજબૂત હોય એવી જ જગ્યા છે એ ગોતે છે એઝાઝ વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન ટુ બી રિક્વાયર્ડ ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રેઉસા તો કે એઝાઝ જે છે એ આ કંપનીનો પહેલો ઇલેક્ટ્રિશિયન નિમણૂક કરવામાં આવેલો હતો કે જે લોકલ ડિસ્ટ્રિક્ટ એટલે કે યાનો સ્થાનીય લોકલ એટલે સ્થાનીય થાય સ્થાનીય જિલ્લાનો બ્લોક ઓફ રેઉસાનો હતો એટલે આ એક યાદ રાખજો કે એઝાઝ છે ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન હતો એનો બરોબર એને નિમણૂક કરવામાં આવી હતી રિક્વાયર્ડ એટલે હાયર થાય બરોબર એ તમારી ગ્લોસરીમાં આપેલા છે શબ્દ સેટ જોઈ લેજો ધ પેનલ ઇન અ સાઉથર્લી ડિરેક્શન ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ હવે શું કહે છે કે તે ઇન્સ્ટોલ કરવું સ્થાપિત કરવું તે સોલાર પેનલ છે એ રીતે સ્થાપિત કરતો દક્ષિણ દિશામાં સાઉથ અર્લી એટલે દક્ષિણ દિશા થાય આપણને ખબર ચાર દિશા છે બરોબર દક્ષિણ દિશામાં એ રીતે સ્થાપિત કરતો કે બને એટલું એઝ મચ એટલે વધુ ને વધુ સનલાઇટ છે એ શું કરી શકે કેપ્ચર કરી શકે બરોબર શક્ય હોય ત્યાં સુધી વધુ ને વધુ સનલાઇટ કેપ્ચર કરી શકે એ રીતે એ સોલાર પેનલ એટલે દક્ષિણ દિશામાં છે એ સ્થાપિત કરતો પોસિબલ એટલે શક્ય એઝ મચ એટલે વધુ રેડી આ છે જોઈ લ્યો અને જે તે મેં કીધું છે એ પોઈન્ટ છે યાદ રાખજો ચલો નેક્સ્ટ પેરેગ્રાફ તરીકે ગઈ જાય કે વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીસ લાઇટ આપણે અમે આ લાઇટ દ્વારા એન્વાયરમેન્ટ નું શું કરીએ છીએ રક્ષણ કરીએ છીએ અને બચાવીએ છીએ એન્ડ ધેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ આઈધર અને બીજું શું કરીએ છીએ તો કે અમારા ઘરમાં વધારે પ્રદૂષણ ફેલાવવા દેતા નથી એમ સે અ ફાર્મર ફ્રોમ ધ વિલેજ આવું એક ગામનો એક ખેડૂત કહેતો હતો નાવ બિઝનેસ આર સ્ટાર્ટિંગ ટુ એમર્જ એમોંગ એસ ધ કસ્ટમર ટુ અને કસ્ટમરોની નવા બિઝનેસો શરૂ કરવાનું પણ બહાર આવી શકે છે અથવા એના વચ્ચેથી એક નવા બિઝનેસ પણ સ્ટાર્ટ થઈ શકે છે સે અનધર આવું એક બીજો કહેતો હતો ઇન વન વિલેજ કસ્ટમર આર યુઝિંગ ધ લાઇટ અને એક ગામમાં શું થતું હતું કે એક કસ્ટમર હતો જે આ લાઇટનો ઉપયોગ કરીને વ્યવસાયી બાય નાઇટ રાત્રે શું કરતો હતો તો કે વ્યવસાયી બે એટલે વણ એટલે કે સાડી છે એ વણતો હતો ઇન એનધર વન મેન નાવ હેઝ અ નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ તો કે અને બીજો એક જે છે એ અને બીજું કે એક માણસ છે એ અત્યારે શું કરી રહ્યો છે નાતનો બિઝનેસ કરી રહ્યો છે કે જેમાં શું બનાવે છે મેકિંગલ બનાવો પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ બનાવે છે તેવું તેણે કહ્યું પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ આપણે ડાઇનિંગ ટેબલ ઉપર જે ઓલો પ્લાસ્ટિકનું રાખીએ છીએ બરોબર જેથી કરીને આપણે ટેબલ છે એ બગડે નહીં તો એને કહે છે પ્લાસ્ટિક ટેબલ ક્લોથ હવે ઇટ નાઇસ ટુ હેવ લાઇટ વાઇલ વી કુક એન્ડ ઈટ તો કે એ કેવું સારું કહેવાય કે જ્યારે આપણે શું કરતા હોય રાંધતા હોય અથવા તો ખાતા હોય ત્યારે લાઇટ હોય
બરોબર તો આપણ મજા આવે આપણે લાઈટ હોય તો જમવા બેસી જઈને લાઈટ હોય તો જ્ઞાની જઈને તો મજા આવે છે બરોબર લાઈટ વગર આપણે કાંઈ કરતા નથી અવર ચિલ્ડ્રન આર ઓલસો સ્ટડીંગ મોર નાઉ અને આપણા બાળકો છે ઈ આ લાઈટના હિસાબે શું કરી શકે છે વધારેમાં વધારે અત્યારે ભણી શકે છે તો આમાં જેમ કીધું આમાં મહત્વનો શબ્દ એક એમોગેસ્ટ છે અને એક એમર્જ છે બરોબર એમોગેસ્ટ એટલે શું થાય કે શોર્ટમાં માહિતી આપી દઉં તો કે આ એક થી જાડા હોય એની વચ્ચેનું થાય છે બરોબર એટલે એની વચ્ચેનું એટલે આ એ વચ્ચેનું હોય પણ એક થી સમૂહની જાડા વચ્ચે હોય એને એમોગેસ્ટ કહેવાય છે બિટવીન તો આને કહેવાય છે બિટવીન બે ની વચ્ચે રેડી આવી માહિતી છે તો આ વસ્તુ છે એ કરી લેજો અને બીજી એક બાબત છે કે હવે પછી આપણે થર્ડ જે ટોપિક છે પલકટ પબ્લિક લાઇબ્રેરી એની આપણે ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું અત્યારે આ થોડું લખી લેજો લખવું હોય બરોબર.